नमस्ते विद्यार्थी मित्रों, शंकर विद्यालय होम लर्निंग में आपनु स्वागत छे। धोरण 7 विषय विज्ञान, जेमा आपणे चैप्टर 10 में जोता हता के श्वास केवी रीते लईए छे अने बाळकोनी प्रवृत्ति जोता हता आगळना वीडियो में। हवे एनाथी आगळ आ वीडियो में जोईशुं। स्पर्धा ऊपर उतरी आव्या, बधा उत्साहित थईने कहता हता के ते તેણી છાતી મહત્તમ ફુલાવી શકે છે, તો આ પ્રવૃત્તિ તમારા વર્ગમાં તમારા સહપાઠી સાથે કરો તો કેવું? આપણી આસપાસ રહેલી હવા ઘણા બિનજરૂરી ઘટકો ધરાવે છે, જેવા કે ધુમાડો, કચરો, પરાગરજ વગેરે। જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આ કચરો આપણા નાસિકા કોટરના વાળમાં ભરાય છે, પરંતુ ત્યારે કેટલો કચરો વાળમાંથી નાસિકા કોટરમાં પસાર થઈ જાય છે, પછી તે અંત્ય ગુહામાં અજંપો પ્રેરે છે, પરિણામે આપણને છીંક આવે છે। છીંક આ બધો બહારનો કચરો જે હવાની સાથે આવેલ છે તેને બહાર કાઢે છે અને કચરા વિહીન ચોખ્ખી હવા શરીરની અંદર પહોંચે છે। સાવધાની, જ્યારે તમે છીંક ખાઓ છો ત્યારે તમારે નાક ઢાંકવું જોઈએ, તેથી બહારનો કચરો જે તમે નાક દ્વારા કાઢ્યો છે તે બીજાના શ્વાસમાં ન જાય। પ્રવૃત્તિ 10.4। એક ઊંડો શ્વાસ લો, માપન પટ્ટીથી તમારી છાતી માપો। હવે શ્વાસ છોડીને એટલે કે ઉચ્છવાસ દરમિયાન છાતીનું માપ લો અને તમારા અવલોકનો કોષ્ટક 10.2 માં નોંધો। ફરીથી છાતી ફુલાવીને તેને લંબાઈ માપો અને જુઓ કે તમારા કયા સહપાઠીની છાતી સૌથી વધુ ફૂલેલી છે। આપણે એક સાદા નમૂના દ્વારા શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સમજી શકીએ છીએ। બુજોને જાણવું છે કે મનુષ્ય ફેફસામાં કેટલી હવા રાખી શકે છે। પ્રવૃત્તિ 10.5। એક પહોળી પ્લાસ્ટિકની બોટલ લો, તેનું તળિયું કાપી નાખો, વાય આકારની કાચ અથવા પ્લાસ્ટિકની નળી લો, ઢાંકણ ઉપર કાણું પાડો જેથી નળી તેમાંથી પસાર થઈ શકે। નળીના ખુલ્લા છેડા પર ન ફૂલેલો ફુગ્ગો રાખો। આકૃતિ 10.7 માં દર્શાવ્યા મુજબ બોટલમાંથી નળી પસાર કરો। હવે બોટલને ચુસ્ત બંધ કરો જેથી બહારની હવા અંદર ન જાય। બોટલના નીચેના ખુલ્લા તળિયા પર પાતળું રબર અથવા પ્લાસ્ટિકની શીટ રબર બેન્ડથી બાંધો। ફેફસાના કદમાં થતો વધારો સમજવા રબર શીટને તળિયા તરફથી નીચે ખેંચો અને ફુગ્ગાને જુઓ, પછીથી રબર કે પ્લાસ્ટિક શીટને ઉપર ધકેલો અને ફુગ્ગાનું અવલોકન કરો। શું તમને ફુગ્ગામાં કોઈ ફેરફાર દેખાય છે? આ નમૂનામાં ફુગ્ગા શું દર્શાવે છે? રબર શીટ શું દર્શાવે છે? હવે તમે શ્વાસોચ્છવાસની પ્રક્રિયા સમજાવવા સક્ષમ હોવા જોઈએ। આપણે ઉચ્છવાસ દરમિયાન શું બહાર કાઢીએ છીએ? વોટ ડુ વી બ્રીદ આઉટ? પ્રવૃત્તિ 10.6। એક પાતળી ચોખ્ખી કસનળી અથવા ગ્લાસ કે પ્લાસ્ટિકની બોટલ લો, તેના ઢાંકણ પર છિદ્ર કરો અને બોટલ બંધ કરો। તાજું બનાવેલું ચૂનાનું દ્રાવણ કસનળીમાં લો। એક પ્લાસ્ટિકની નળી ઢાંકણના છિદ્રમાંથી એવી રીતે નાખો કે તે ચૂનાના પાણીમાં ડૂબે। હવે તે નળી દ્વારા અમુક સમય સુધી ફૂંક મારો। શું ચૂનાના પાણીના દેખાવમાં કઈ ફેરફાર લાગે છે? શું તમે પ્રકરણ 6 માં શીખી ગયા તે મુજબ ફેરફાર વિશે સમજાવી શકશો? તમે જાણો છો કે આપણે હવા અંદર લઈએ છીએ કે બહાર કાઢીએ છીએ તે વાયુઓનું મિશ્રણ છે। આપણે શું બહાર કાઢીએ છીએ? શું આપણે માત્ર કાર્બન ડાયોક્સાઇડ જ બહાર કાઢીએ છીએ કે સાથે બીજા વાયુઓ પણ હોય છે? તમે જોયું છે કે જો તમે કાચ ઉપર ઉચ્છવાસ કાઢો તો તેની સપાટી પર બાષ્પનું એક સ્તર જોવા મળે છે। આ બાષ્પના ટીપા ક્યાંથી આવે છે? બુજોને જાણવું છે કે શું વંદો, ગોકળગાય, માછલી, અળસિયા, કીડી અને મચ્છર પાસે પણ ફેફસા હોય છે? અન્ય પ્રાણીઓમાં શ્વાસોચ્છવાસની ક્રિયા, બ્રીધિંગ ઇન અધર એનિમલ્સ, હાથી, સિંહ, ગાય, બકરી, દેડકા, ગરોળી, સાપ જેવા પ્રાણીઓ અને પક્ષીઓ મનુષ્ય
ની જેમ ઉરસ ગુહામાં ફેફસાં ધરાવે છે. અન્ય સજીવો કેવી રીતે શ્વાસ લે છે? શું તેઓની પાસે પણ મનુષ્યની જેમ ફેફસા છે? ચાલો શોધીએ. વંદો. વંદો શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે. અન્ય જીવજંતુઓ પણ આવા જ છિદ્રો ધરાવે છે. આ નાના છિદ્રોને શ્વસન છિદ્ર એટલે કે સ્પાયરેકલ્સ કહે છે. વાત વિનિમય માટે કીટકો નળીઓનું જાળું ધરાવે છે, જેને શ્વાસનળી તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિજનથી ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસ નળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષમાં પહોંચે છે. આ જ રીતે કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વાસ નળીઓમાં જાય છે અને શ્વસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે. આ શ્વાસ નળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે, બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં જોવા મળતી નથી. અળસિયું. ધોરણ 6માં પ્રકરણ 9માં તમે અભ્યાસ કર્યો કે અળસિયું ત્વચા દ્વારા શ્વસન કરે છે તે યાદ કરો. અળસિયાની ત્વચાને અડીએ તો તે ભીની અને ચીકણી લાગે છે. વાયુઓ તેમાંથી સરળતાથી પસાર થઈ શકે છે. દેડકા જેવા પ્રાણી પાસે મનુષ્યની જેમ ફેફસા હોવા છતાં તે ત્વચા દ્વારા શ્વસન કરી શકે છે, જે ભીની અને ચીકણી છે. જોયું છે કે વેલ અને ડોલ્ફિન વારંવાર પાણીની સપાટી પર આવે છે. તેઓ જ્યારે ઉપર આવે છે ત્યારે પાણીનો ફુવારો પણ કરે છે. તેઓ આવું શા માટે કરે છે? પાણીમાં શ્વાસોચ્છવાસ, બ્રીધિંગ અંડર વોટર. શું આપણે પાણીની અંદર શ્વાસ લઈ શકીએ અને જીવી શકીએ? ઘણા સજીવો પાણીની અંદર જીવે છે. તેઓ પાણીની અંદર કેવી રીતે શ્વાસ લે છે? તમે ધોરણ 6માં અભ્યાસ કરી ગયા કે માછલીમાં ઝાલરો પાણીમાં ઓગળેલા ઓક્સિજન દ્વારા શ્વસનમાં મદદ કરે છે. ઝાલરો એ બહારની તરફ નીકળેલી એટલે કે પ્રલંબિત ત્વચા છે. તમને આશ્ચર્ય થશે કે ઝાલરો શ્વસનમાં કેવી રીતે મદદ કરે છે. ઝાલરો રુધિર વાહિનીઓથી સંકળાયેલી હોય છે, જેનાથી વાત વિનિમય થાય છે. શું વનસ્પતિ શ્વસન કરે છે? ડુ પ્લાન્ટ્સ ઓલ્સો રિસ્પાયર? ધોરણ 6માં ભણી ગયા તે મુજબ બધા સજીવોની જેમ વનસ્પતિ પણ પોતાના અસ્તિત્વ માટે શ્વસન કરે છે. તેઓ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. કોષોમાં ગ્લુકોઝના દહન માટે ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. વનસ્પતિમાં દરેક ભાગ સ્વતંત્રપણે હવામાંથી ઓક્સિજન લઈ શકે છે અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે. તમે અગાઉ પ્રકરણ 1માં શીખી ગયા છો કે વનસ્પતિમાં નાના છિદ્રો જેવી રચના, જેને પર્ણરંધ્ર કહે છે, તેના દ્વારા ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની અદલા બદલી થાય છે. વનસ્પતિના અન્ય જીવંત કોષોની જેમ મૂળના કોષોને પણ શક્તિ મેળવવા માટે ઓક્સિજનની જરૂરિયાત રહે છે. મૂળ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી ઓક્સિજન લે છે. શું તમે અનુમાન લગાવી શકશો કે કુંડાના છોડને જો વધુ પાણી આપીએ તો શું થશે? આ પ્રકરણમાં તમે અભ્યાસ કર્યો કે શ્વસન એ આવશ્યક જૈવિક પ્રક્રિયા છે. બધા જ સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટેની શક્તિ મેળવવા શ્વસન જરૂરી છે.